આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો જો રોટલી ને ચા, રોટલી ખાવા ચા પીવા જો. ચા બની ગયો છે, ઉપાણો આવે છે મસ્તીનો. સાચી છોકરા, ચા ચા રોટલી ખાવા તારે? ના, ચેષ્ટાએ તો આજ સવારમાં વહેલું દૂધ પી લીધું. હા ચેષ્ટા, ચાલો હવે રોટલી થોડીક બેકી છે, કરી નાખું. જય શ્રી કૃષ્ણ. 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 એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આપણા ઠાકોરજીને આજે બિહારી દીધા છે મંદિરમાં, હિંડોળા પૂરા થઈ ગયા. 10 વાગે ગયા છે. હું તો છે ને, અમે કામ કરીને ફ્રી થઈ ગયા છે. તો અહીંયા બધા અમે બેઠા છે, ફોય અહીં બેઠા છે, દિયાબેન અહીંયા બેઠા છે, ને મમ્મી મમ્મી જો રસોઈની હવે તૈયારી કરે છે. રસોઈની મમ્મી તૈયારી કરે, હું બનાવું છે. કારેલા ભરીને બનાવશું ને? કારેલા ભરીને બનાવો. હા, અત્યારે બપોરે શાક બનાવો એટલે છોકરાને બધા ખાઈ લે ને. તો જો કારેલા ભરીને શાક બનાવશું. મરચા ભરવાય તો મરચા ભરી નાખવી. એકને ભરેલા ભાવે, એકને મેથી વાળા ભાવે, એવું થાય. પઢાઈ ઘરમાં 5 વાર છે અને ચેષ્ટાને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. ચેષ્ટા રેડી થઈ ગઈ છે લંચ બોક્સ લઈને. હે, આજે મમ્મી રસોઈ બનાવી નાખી છે. શું બનાવ્યું છે મમ્મી આજે રસોઈમાં? આજે તો રોટલી બનાવી, શાક બનાવી, કારેલા. હા જો, કારેલા ભરીને શાક બનાવેલું છે. કારેલા ભરીને મસ્તીનું શાક બનાવ્યું છે અને આ મેથી વાળા મરચા કર્યા છે. અને આ જો, હાલો આ કાટી રગડા જેવી થાય છે અને આ રોટલી છે. હા, અને જો આજે હું બનાવું છું મરૂન કલર ના વાઘા. તો અહિયાં સલવાર અધૂરી છે થોડીક, થોડોક એવી માં વાગો છે એટલે થોડું ઘણું બાકી છે. આવા આજે આ સલવાર કરી અને પછી બપોર પછી પાક બનાવવાની છે. પાક બનાવી નાખજો, અત્યારે ચેસ્ટન સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો લે મૂકી આવીએ. જો આજે લંચ બોક્સ નવો છે ને તો ચેસ્ટા પોતાની જાતે જ નાસ્તો પેક કરે છે. એમ રોટલી ન મૂકવાની હોય બેન. હા બસ, વ્યવસ્થિત મૂક ને તો વ્યવસ્થિત પેક થાય. જોઈ ચેષ્ટા બેન થી પેક થઈ જાય છે. હવે કેમ કરાય? તો ચેષ્ટા બેન એનો લંચ બોક્સ મૂકવા માંડ્યા છે પેક કરીને. બંધ થઈ જાય ને ખુલી જાય છે. ચાલો
લંચ બોક્સ પેક થઈ ગયો, હવે સ્કૂલે છાસ લઈ જઈશ. લે ભરી દો. 12:30 થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ. તો બધા બેસી ગયા છીએ, કારેલા ને ચાક ને રોટલી ખાવા આલો બધા. કેવડા નું અથાણું છે, ખાટું અથાણું છે, બધું છે. જો આજે આપણે બનાવો છે મોહન થાળ, તો જો મોહન થાળ બનાવો છે ને તો મમ્મી અહીંયા પ્રોસેસ બધી ચાલુ કરી દેશે. અને હાથની મદદ થી છે ને આપણે મસળી લઈશું લોટ બધો એકદમ સરસ ભેગો કરી. આપણે જે બે વાટકી લોટ લીધો હતો ને એક વાટકી ઘી લઈશું. ઘી ને ગરમ થવા દેવાનું, ઘી ગરમ થઈ જાય પછી આપણે લોટ ઉમેરવાનો. ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફાસી નહીં રાખવાનો અને સાવ ધીમો નહીં રાખવાનો. મીડિયમ ગેસે આપણે આ લોટ શેકી લેવાનો. લોટ શેકાવા માંડ્યો છે, હવે આપણો આ લોટ ફૂલવા માંડ્યો છે. સરસ ફૂલિંગ થઈ ગયો છે. હવે આને આપણે લાલ થવા દેવાનો. આ જે બીજા ટેક માસે લોટ શેકાય, બીજા વાળાનો લાલ થાય ને ત્યાં સુધી આપણે આ લોટને શેકાવા દેવાના. આ લોટ શેકાઈ ગયો છે અને આટલો લાલ લોટ થવા દેવાનો. હવે આપણે એમાં થોડું દૂધ એડ કરશું. બે ચમચા જેટલું દૂધ આપણે એમાં નાખ્યું છે. દૂધ નાખીએ એટલે આવી રીતના ફૂલે ને લોટની કણી પડે. દૂધ મળે ને ત્યાં સુધી હલાવાનું. દૂધ મળી ગયું છે, આપણે એટલું ઠંડુ થવા દઈ લઈએ. આપણે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને બકડિયાને નીચે લઈ લઈએ. હાલો જો જરીક આપણે આને ઠરવા દઈશું અને પછી આમાં આપણે ગોળ એડ કરીશું. થોડીક વાર હલાવાનું એટલે વરાળ નીકળી જાય. જો હવે આપણે આટલો ગોળ નાખી દઈશું.
એક વાટકી જેટલો ગોળ ફરી ગયું છે એટલે આપણે એટલો ગોળ નાખી દઈશું. ગોળ નાખીને આપણે આમ સતત હલાવીને ગોળ મિક્સ કરી દેવાનો. આમાં ગોળ મિક્સ થઈ ગયો છે સરસ મજાનો. હવે આપણે આ ડીશમાં લઈ લઈશું. આ ડીશમાં આપણે કાઢી લઈશું. કાજુ બદામ ના પીસ કરેલા છે ઉપરથી થોડા ગાર્નિશ માટે નાખશો. હલકા હાથે આપણે દબાઈ દઈશું. આપણે સરસ મજાની ઢેપલી પડી ગઈ છે. હવે આને આપણે 2-3 કલાક રહેવા દઈશું, પછી આપણે ઢેપલી કાઢશું. આ જામી જાય ને ત્યાં સુધી રહેવા દેવાના, એટલે આપણે ઢીને સરસ જામીને સરસ થઈ જાય એકદમ છૂટા છૂટા. પડી ગઈ છે ઢેપલી. હા હવે આ કાઢી લઈએ. જો આપણો સરસ મજાનો ગોળમાં મોહનથાળ તૈયાર થઈ ગયો છે. જો કેવી સરસ ઢેપલી પડી છે અને મસ્ત ગોળનો મોહનથાળ સરસ તૈયાર થઈ ગયો છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ચોક્કસ ઘરેથી ટ્રાય કરજો. ચાલો જો સાંજની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને હવે અમે બધા જમવા બેસી ગયા છીએ. ઉપવાસ વાળા બધા અમારા વિડીયો નયા જઈને કરશું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.